થી પારુલ હવે 55 મીટર ટીટીએલ એટલે કે ટર્ન ટેબલ લેડર ધરાવતી ગાડી સુરત પહોંચી છે. 9 કરોડના જંગી ખર્ચ બાદ હવે આ ગાડી પહોંચી છે. એક રીતે કહી શકાય કે ખૂબ જ મોંઘું પડી ગયું. કદાચ આ ગાડી વહેલી પહોંચી હોત તો 22 થી વધુ જે તમામ બાળકો હતા તેમના જીવ બચી ગયા હોત. ખાસ જર્મનીથી મંગાવવામાં આવી છે. આ એક ગાડીની કિંમત અંદાજે 9 કરોડની અત્યારે કહેવામાં આવી રહી છે. ચિત્રા, 1 કરોડની 1 વર્ષની જે કહી શકાય કે આ ખરીદીની પ્રોસેસ હતી અને તે પછી આ ગાડી જે છે અહીં લાવવામાં આવી છે. ડિલિવરી આમ તો આવતા મહિને મળવાની હતી, પરંતુ તક્ષશિલામાં જે ઘટના બની હતી તે પછી તાત્કાલિક આ ગાડીની ડિલિવરી લેવાનો આદેશ જે છે એ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. અઠવાડિયે પહેલા જ આ ગાડી જે કહી શકાય કે મુંબઈ પોર્ટ પર આવી હતી અને તે પછી અત્યારે આજે જે છે આ ગાડીની ડિલિવરી અહીં લાવવામાં આવી છે. આપણી સાથે ફાયર ઓફિસર ઈશ્વરભાઈ પટેલ છે. ઈશ્વરભાઈ પાસે આપણે સમગ્ર આ ગાડી જે છે કઈ રીતે ઓપરેટ કરાશે, કયા કારણમાં મદદરૂપ થશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. ઈશ્વરભાઈ, આ જે ગાડી લાવવામાં આવી છે શું એની ખાસિયત રહેશે? ડ્રાઈવરોને તાલીમ આપશે અને ત્યાર પછી એને કયા ફાસ્ટ સ્ટેશન ઉપર મૂકવાની છે એ અમારા ઉપર અધિકારીઓના આદેશ પ્રમાણે અને એ ફાસ્ટ સ્ટેશન ઉપર મૂકવામાં આવશે. ઈશ્વરભાઈ, હાઇડ્રોલિક પ્લેટફોર્મ તો આપણી પાસે અવેલેબલ છે સુરત ફાયર પાસે, એના કરતા આ ગાડી કઈ રીતની ડિફરન્ટ રહેશે અને કયા કેટલા માળ સુધી જઈ શકશે, કેટલી મીટર ઊંચાઈ સુધી જઈ શકશે? 55 મીટરની ઊંચાઈ જઈ શકશે. 55 મીટર હાઇટની કેપેસિટી છે અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે છે એની 500 કેજીની કેપેસિટી હોય છે અને એના કરતા પણ આ ઇઝી ટર્ન ટેબલ લેવલ ઓપરેટિંગમાં સારી પડશે. અચ્છા, ક્યાંથી આ મંગાવવામાં આવી છે, શું કિંમત છે એની, આગામી સમયમાં કેવી રીતે આનો વપરાશ કરવામાં આવશે? કિંમત અમે કહી નથી શકતા કે અમને એકચ્યુઅલી એનો કિંમત ખબર નથી, પરંતુ જર્મનીથી આવી છે, બોમ્બે પોર્ટ ઉપર ઉઠી છે અને બોમ્બેથી સુરત લાવવામાં આવી છે. ઈશ્વરભાઈ, કહી શકાય કે આ જો ગાડીની ડિલિવરી આપણને વહેલી મળી હોત તો 2 દિવસ પહેલા જે ઘટના બની હોય એ કદાચ નિવારી શકાયું હોત? ઘટના જે હોનાર છે એને કોઈ રોકી નથી શકતું અને જે થયું છે દિલગીરી બાબત છે અને એવું કહી શકાય, કદાચ હોત તો કામગીરીમાં લઈ શકાત. જી, તો ચોક્કસથી ચિત્રા તમને ફરી એકવાર ગાડીના દ્રશ્યો બતાવવા માંગીશ. ખૂબ જ અગત્યની કહી શકાય એવું એક અત્યારે સુરત ફાયર વિભાગ અપડેટ થયું છે. 9 કરોડની કિંમતની આ જે ગાડી છે તે અત્યારે લાવવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે સુરત ફાયર વિભાગને અત્યારે તેની ટ્રેનિંગ આપવામાં આવશે કઈ રીતે આ ગાડીને ઓપરેટ કરવી. હાલ તો માત્ર 1 ગાડી જે છે અત્યારે લાવવામાં આવી છે, પરંતુ ભવિષ્યમાં જે સુરતના 16 ફાયર સ્ટેશન છે તેમાંથી 12 જેટલા ફાયર સ્ટેશન પર આ ગાડીની ખરીદીનો ઓર્ડર અપાય તેવી પણ અત્યારે વાત સામે આવી રહી છે.